જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉર્જા મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ। જામનગર જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર સૌરભ પારધી તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવેલ હતી। આ બેઠકમાં મંત્રી સૌરભભાઈ પટેલ અને કલેક્ટર ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા, તેમજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેથી મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા તથા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા અને અન્ય અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતોથી તાલુકા અધિકારીઓ વર્ચ્યુઅલ જોડાયા હતા। આ બેઠકમાં જામનગર મંત્રીએ જિલ્લામાં તેમજ તાલુકાઓમાં ગ્રામ વિસ્તારમાં થયેલા કામકાજો, બાકી રહેલ કામકાજો વગેરેની વિગતવાર માહિતી મેળવી કામોની સમીક્ષા કરવામાં આવેલ અને લોક વિકાસના પ્રાથમિક આવશ્યકતાના કામોને અગત્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું। પ્રભારી મંત્રી તરીકે સૌરભભાઈ પટેલ દ્વારા લેવામાં આવેલ જિલ્લા આયોજન મંડળીની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓ પૈકી 15% વિવેકાધીન જોગવાઈ હેઠળ ₹728.3 લાખના 321 કામો, અનુસૂચિત જાતિ જોગવાઈના ₹81 લાખના 49 કામો તથા 5% પ્રોત્સાહક જોગવાઈ હેઠળ ₹20 લાખના 8 કામો મંજૂર કરવામાં આવ્યા હતા। આમ કુલ ₹829.03 લાખના 369 કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેન્દ્ર રાયજાદા, આયોજન અધિકારી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।